હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું નિરાધાના દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 એમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, આહારના ઘટકો, એમાં આજે આપણે જોવાનું છે નવો ટોપિક જેનું નામ છે સમતોલ આહાર. સમતોલ આહાર કોને કહેવાય? હવે પહેલા તેના માટે આહાર આ શબ્દથી તમે લોકો હવે પરિચિત છો, બરાબર? હવે આ શબ્દ આપણા માટે નવો નથી. તો કે આહાર એટલે શું? તો કે દિવસ દરમિયાન જે ખોરાક આપણે ખાઈએ છીએ તેને શું કહેવાય છે? તેને આહાર કહેવાય છે. ટૂંકમાં આહાર એટલે શું? ખોરાક. આપણે સમગ્ર દિવસ દરમિયાન સવારથી લઈને રાત સુધીમાં સૂઈએ ત્યાં સુધીમાં આપણે જે કાંઈ પણ ખોરાક તરીકે ખાઈએ છીએ, જે કાંઈ પણ ખોરાક તરીકે ગ્રહણ કરીએ છીએ એને શું કહેવાય છે? આહાર કહેવામાં આવે છે. હવે આપણે જોવાનું છે સમતોલ આહાર એટલે શું. આપણે આહાર આ શબ્દ વિશે જોઈએ તો સમતોલ આહાર એટલે કેવો આહાર, કેવા પ્રકારનો ખોરાક. તો આપણે જોઈએ કે શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ સારા સ્વાસ્થ્ય માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. શું કહે છે કે આપણા શરીરનો યોગ્ય રીતે વૃદ્ધિ વિકાસ તેમજ શરીરનું આપણું જે સ્વાસ્થ્ય છે, જે તંદુરસ્તી છે, એ સારી રહે એ માટે આપણે શું કરવું જરૂરી છે? તો કે એ માટે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં એ બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. કે જે તે મનુષ્યના શરીરને જે પોષક દ્રવ્યોની અને જેટલા પ્રમાણમાં જેટલી માત્રામાં જરૂર છે, બરાબર, એ પોષક દ્રવ્યો વાળો જે ખોરાક છે એ શરીરને મળી રહે તો શરીરનો યોગ્ય રીતે વૃદ્ધિ થાય છે, તો શરીરનો વિકાસ થાય છે અને તો શરીરની જે તંદુરસ્તી છે એ સારી રહે છે. ક્યારે? તો કે શરીરને જે કાંઈ પણ પોષક દ્રવ્યોની જરૂર છે એ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહેવા જરૂરી છે. એટલે કે કોઈ પોષક દ્રવ્ય છે એનું પ્રમાણ વધી પણ ન જવું જોઈએ અને કોઈ પોષક દ્રવ્યનું એ પ્રમાણ ત્યાં શરીરમાં ખામી હોય કે તેનું પ્રમાણ ઘટી પણ ન જવું જોઈએ. કોઈ પણ પોષક દ્રવ્ય ત્યાં જરૂરિયાતથી વધારે કે ઓછું હોવું ન જોઈએ. શું કે છે કે આપણા શરીરને જે તે પોષક દ્રવ્યની જેટલા પ્રમાણમાં જરૂર છે એ પોષક દ્રવ્યની શરીરને જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાતથી એ પોષક દ્રવ્યનું પ્રમાણ ન તો વધવું જોઈએ કે ન તો એના કરતાં ઓછું હોવું જોઈએ. એટલે સમપ્રમાણમાં હોવું જોઈએ. શરીરને જેટલી જરૂર છે એટલું શરીરને મળી રહે તો ત્યાં પૂરતું છે, પણ એના કરતા ત્યાં એ વધારે કે ઓછું હોવું જરૂરી નથી, ઓછું હોવું જોઈએ નહીં. આહારમાં એ પૂરતા પ્રમાણમાં એ પાણી તેમજ પાચક રેશા હોવા જરૂરી છે. આ સિવાય આપણે જે પણ ખોરાક લઈએ છીએ, જે કંઈ પણ ખોરાક તરીકે જે કંઈ પણ ચીજવસ્તુઓ લઈએ છીએ, ખાદ્ય વસ્તુઓ લઈએ છીએ, એ ખાદ્ય વસ્તુમાં આ પોષક દ્રવ્યોની હાજરી તો જરૂરી છે, પણ એ સિવાય બીજો આપણે શીખી ગયા, આગળ જોઈ ગયા કે એ સિવાય આપણા ખોરાકમાં જે મેઇન જે તે પદાર્થો છે શું છે? તો કે પેલું પાણી અને એ સિવાયના પાચક રેશા, કે એ પાચક રેશા જે કંઈ પણ ખોરાકમાં પોષક દ્રવ્ય છે, બરાબર, એનું ત્યાં યોગ્ય રીતે જે તે પાચન થવાનું માં તેને ત્યાં મદદરૂપ કરે છે. અને એ પાણી એનું આપણા ખોરાકમાં શું કામ છે, શરીર માટે શું કામ જરૂરી છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ. કે જે એ પાણીથી શું કરે છે? તો કે શરીરમાંથી જે તે જે કોઈ પણ નકામા પદાર્થો છે તેને ત્યાં કે પરસેવા કે મૂત્ર સ્વરૂપે શરીરમાંથી નિકાલ કરવાનું કામ કરે છે. તો આ માટે ખોરાકમાં આ પોષક દ્રવ્યો સિવાય પાણી અને જે તે પાચક રેશાઓની પણ હાજરી હોવી જરૂરી છે. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. શું કહે છે કે આ આપણે અત્યારે જે કંઈ પણ જોયું કે આપણે ખોરાક કેવો લેવો જોઈએ, તો કે જેમાં દરેક પ્રકારના પોષક દ્રવ્યો હોય અને એ સિવાય શું હોય? તો કે એ આ જે તે પાણી અને જે તે પાચક રેશાઓ પણ હોય તો એ પ્રકારના ખોરાકને શું કહેવાય છે? સમતોલ આહાર. અહીંયા આપણે સમતોલ આહાર એટલે એ શબ્દનો અર્થ અહીંયા આપણે ત્યાં વિસ્તારથી સમજી લીધો છે, પણ આપણે ટૂંકમાં અર્થ કાઢ્યો તો શું કહી શકાય કે શરીરનું યોગ્ય રીતે વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ સ્વાસ્થ્ય સારું રહે એ માટે જે ખોરાકમાં દરેક પોષક દ્રવ્યો તેમજ તેની સાથે પાણી અને જે તે પાચક રેશાઓની હાજરી હોય તો તેવા ખોરાકને શું કહેવામાં આવે છે? સમતોલ આહાર કહેવામાં આવે છે. કે જેમાં દરેક પોષક દ્રવ્યોની હાજરી હોય છે, માત્ર કોઈ એક કે એકથી બે કે ત્રણ નહીં, પણ જેટલા પણ પોષક દ્રવ્યો છે એ દરેક પોષક દ્રવ્યોની હાજરી હોય, એ સિવાય શરીર માટે જરૂરી એવા જે તે પાચક રેશા અને એ પાણી એની પણ હાજરી હોય તો આ પ્રકારનો ખોરાક જે છે સંપૂર્ણ આહાર કહેવાય. કે આ માત્ર આપણે એક જ પ્રકારનો એ ખોરાક ખાઈએ તો ત્યાંથી શરીરને
જે તે પોષક દ્રવ્યોની જરૂર છે એ બધું ખાલી એક જ ખોરાકમાં ત્યાં એ મળી રહે છે. તો આ રીતે શરીરના સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી માટે માત્ર એક જ ખોરાકમાંથી આ બધું મળી રહેતું હોય તો આ પ્રકારના ખોરાકને શું કહેવાય છે? સમતોલ આહાર કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા આ તમારા ખાસ વ્યાખ્યામાં પૂછાય છે કે સમતોલ આહાર એટલે શું, અને એ સિવાય ત્યાં 2 કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય સમતોલ આહાર એટલે સમજાવો, તો આ તો તમારે લખવાનું રહે છે. એટલે આ ખાસ બાબત તમારે યાદ રાખવાની છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.